હેલો બાલ મિત્રો, મજામાં ને? આજે આપણે મૂળાક્ષર સ ઓળખતા શીખીશું. આપણે મૂળાક્ષર સ શોધવાનો છે અને રાઉન્ડ કરવાનું છે. તો કોષ્ટક આપેલું છે એમાં શું શોધવાનું છે? સ, સસલાનો સ. સ હોય એટલામાં આપણે રાઉન્ડ કરવાનું, બાકી એકેનામાં કરવાનું નથી. તો સ ઓળખી રાઉન્ડ કરો. તો આમાં જોવાનું સ ક્યાં છે? આ સ છે પણ શરણાઈનો છે, આ સસલાનો સ છે અને આ ર છે. તો આપણે સમા રાઉન્ડ કરવાનો છે, સ માં છે ને. તો સ ઉપર આપણે રાઉન્ડ કરી દઈશું. પછી આ ખાનામાં જોવાનું સ ક્યાં છે? તો આ ર છે ને. સ ઓળખીને રાઉન્ડ કરવાનું, એટલે જેટલા સ હોય એટલામાં રાઉન્ડ કરવાનું, બાકી એકેમાં કરવાનું નથી. હવે આ ખાનામાં ક્યાં છે સ? આ ર છે ને. તો આમાં સ માં આપણે રાઉન્ડ કરી દઈશું. પછી આ ર છે ને, આમાં રાઉન્ડ કરી દઈશું. પછી આ લાઈનમાં સ ક્યાં છે? તો આ રહ્યો છે ને. તો આમાં આપણે રાઉન્ડ કરી દઈશું. પછી આમાં સ ક્યાં છે? તો આ રહ્યો. તો એમાં આપણે રાઉન્ડ કરી દઈશું. જેટલા સ હોય એટલામાં રાઉન્ડ કરવાનું, બાકી બીજા અક્ષરમાં કરવાનું નથી. હવે સ ને સ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો આમાં રાઉન્ડમાં આપણે આપ્યું છે સ. શું આપ્યું છે? સ. તો સ થી શરૂ થતા ચિત્ર હોય એમાં આપણે લાઈન કરવાની છે. તો આ શું છે? સાણસી. શું છે? સાણસી. તો સાણસી નો સ થાય ને. તો સ થી પેન્સિલ લઈ અહીંયા સાણસી આપણે લાઈન કરી દઈશું. પછી બોલો સ સાણસી નો સ, સ સાણસી નો સ. પછી આ ચમચી છે પણ આપણે સ સ ઉપરથી શબ્દ હોય એમાં લાઈન કરવાની છે, એટલે ચમચીમાં આપણે લાઈન કરવાની નથી. પછી આ શું છે? સાયકલ. તો સાયકલનો સ થયો. તો સ થી પેન્સિલ લઈ સાયકલે આપણે લાઈન કરી દઈશું. પછી બોલો સ સાયકલનો સ, સ સાયકલનો સ. પછી આ શું છે? ખુરશી. તો ખુરશીનો ખ થાય એટલે એમાં કરવાનું નથી. પછી આ શું છે? સુરત. તો સુરતનો સ થાય ને. તો સ થી પેન્સિલ લઈ સુરત એ આપણે લાઈન કરી દઈશું. સ સુરજનો સ, સ સુરજનો સ. પછી આ શું છે? લખોટી. તો લખોટીનો લ થાય એટલે આપણે એમાં લાઈન કરવાની નહી. પછી શું છે? સિંહ. શું છે? સિંહ. તો સિંહનો શું થાય? સ થાય ને. તો સ થી પેન્સિલ લઈ સિંહ એ આપણે લાઈન કરી દઈશું. પછી બોલો સ સિંહનો સ, સ સિંહનો સ. અહીંયા બાજુ મૂળાક્ષર તથા તે મૂળાક્ષરનું ચિત્ર જોડી ચિત્રમાં રંગ પૂરો. વચ્ચેના ખાનામાં મૂળાક્ષર આપેલા છે અને સાઈડમાં બંને બાજુ ચિત્ર આપેલા છે. તો મૂળાક્ષર જે હોય ચિત્ર જોડે આપણે લાઈન કરવાની છે. તો આ શું છે? વિમાન. શું છે? વિમાન. તો વિમાનનો વ થાય ને. તો વિમાનથી પેન્સિલ લઈ વે લાઈન કરી દેવાની. વિમાનનો વ શું થાય? વ વિમાનનો વ. પછી આ શું છે? માછલી. શું છે? માછલી. તો માછલીનો મ થાય. તો માછલીથી પેન્સિલ લઈ મે લાઈન કરી દેવાની છે. તો માછલીનો મ, મ માછલીનો મ. હવે આ શું છે? હરણ. શું છે? હરણ. તો હરણનો શું થાય? હ. શું થાય? હ. તો હરણથી પેન્સિલ લઈ હવે આપણે લાઈન કરી દઈશું. પછી બોલવાનું હ હરણનો હ. હવે આ શું છે? નળ. તો નળનો શું થાય? ન. શું થાય? ન. તો નળથી પેન્સિલ નહીં આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? શિયાળ. શું છે? શિયાળ. શિયાળનો શું થાય? સ. શું થાય? સ. તો શિયાળથી પેન્સિલ લઈ સ એ આપણે લાઈન કરી દઈશું. પછી બોલો સ શિયાળનો સ. પછી આ શું છે? રીંગણ. શું છે? રીંગણ. તો રીંગણનો શું થશે? ર. શું થાય? ર. તો રીંગણથી પેન્સિલ ર એ આપણે લાઈન કરી રહીશું. પછી ર રીંગણનો ર. પછી એમાં શું કીધું? ચિત્ર પૂરવાના, રંગ પૂરવાના છે. તો ચિત્રમાં તમારે આ રીતે ઘરે રંગ પૂરી દેવાના છે. જેટલા ચિત્ર છે બધામાં તમારે રંગ પૂરવાના છે. કલર બારના જાય એ રીતે તમારે બધામાં કલર પૂરી દેવાના છે.
હવે આ બાજુ બંને બાજુ તમારે આ રીતે રંગ પૂરી દેવાના છે, ચિત્રો દોરવાના અને રંગ પૂરવાના. તમારે પણ ઘરે રંગ પૂરવાના છે. તો બાળ મિત્રો, તમારે પણ હોમવર્ક નોટમાં ઘરે સૌથીને રાઉન્ડ કરવાના છે, સૌથી શરૂ થતા ચિત્ર સામે લાઈન કરવાની છે અને આ રીતે તમારે ચિત્ર દોરવાના, રંગ પૂરવાના અને જોડકા જોડવાના છે. ઓકે બાય.